કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, ગયા વિડિયોમાં કયો પાઠ અધૂરો રહી ગયો હતો? કોને યાદ છે બોલો? હા બરાબર છે, પાઠ 20, કેટલા રે કેટલા. તો ચાલો ફ્રેન્ડ્સ, આ પાઠને આજે આપણે આગળ સમજીએ. હવેનો જે પરિવાર છે તે છે કેતન. ચલો આપણે તે જોઈએ. કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલેનીમાં રહે છે. ફ્રેન્ડ્સ, પિતરાઈ ભાઈઓ એટલે શું? કોણ કહેશે મને? હા, એટલે એમના કાકાના છોકરા. કેતનના કાકાના છોકરા તેમને પિતરાઈ ભાઈઓ કહેવાય. કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે. એટલે કેતન એના ભાઈઓ ત્યાં ભણવા માટે જાય છે અમદાવાદ, અને તેના પિતા અને કાકા, કેતનના પિતા અને કાકા ત્યાં માટે નોકરી માટે જાય છે. બધા ભેગા મળીને ઘર કામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા ફક્ત જેન્ટ્સ એટલે ફક્ત પુરુષો જ રહે છે. કેતન છે, એના પિતરાઈ ભાઈઓ, એના પિતા અને એના કાકા ફક્ત પુરુષો જ અમદાવાદમાં રહે છે લોકો, બરાબર ને? તો એમાં જ એ લોકો રસોઈ બનાવે છે, શાકભાજી પણ લાવે છે. કેતનના કાકા શું કરે છે? એ રસોઈ બનાવે છે અને ખૂબ જ સરસ બનાવે છે, એવું કહે છે કેતન. અને તેના જે પિતા છે, કેતનના પિતા, એ બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કરે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામને મોકલે છે. કેતનની માતા, દાદા, દાદી, કાકી, નાના મોટા ભાઈ કે બહેનો એ તેઓના ગામને રહે છે. ફક્ત આ લોકો જે કેતન અને એના પિતરાઈ ભાઈઓ અને એના પિતા છે અને કાકા જ ફક્ત શહેરમાં અમદાવાદમાં રહેવામાં આવે રહેવા માટે આવ્યા છે. બાકીના બધા તેઓ ગામડામાં રહે છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે. તેની મા ગામડે રહે છે અને કેતન અમદાવાદમાં રહે છે. તે તેની માને ખૂબ જ યાદ કરે છે. એ તેમને પત્ર પણ લખે છે. એટલે ફ્રેન્ડ, જુઓ ને, જ્યારે આપણે પણ આપણી મમ્મીથી દૂર થઈ જઈએ, બરાબર ને, કશે કરેવું પડે તો આપણને પણ આપણી મમ્મી પપ્પા ખૂબ જ યાદ આવે છે. તેવી રીતના કેતનને પણ એની માં ખૂબ યાદ આવે છે, કારણ કે એ લોકો બંને જુદા જુદા રહે છે. ફ્રેન્ડ્સ, આ કેતનના પરિવારને આધારે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તો તમારે મને એના જવાબ આપવાના છે. ફ્રેન્ડ્સ, કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? કોણ કહેશે? હા બરાબર છે કે કેતન ઘણી વખત એની મમ્મીને પત્ર લખે છે, બરાબર, અને વર્ષમાં એકાદ બે વખત તે ગામડે પણ જઈ આવે છે. તો આ રીતે તેઓ એકબીજાના સંપર્કમાં રહે છે. ફ્રેન્ડ, કેતનના કુટુંબના કયા સભ્યો ગામડે રહે છે અને કયા કયા સભ્યો શહેરમાં રહે છે? કોણ કહેશે બોલો? હા ફ્રેન્ડ, કેતન, તેના પિતાજી, કેતનના કાકા અને તેના પિતરાઈ ભાઈ એ શહેરમાં રહે છે. કેમ? કારણ કે કેતન અને જેના પિતરાઈ ભાઈઓ ભણવા માટે આવ્યા છે, બરાબર ને, અમદાવાદ શહેરમાં. અને જ્યારે તેના પિતાજી અને તેના કાકા નોકરી માટે આવ્યા છે, અને બાકીના જે લોકોના કુટુંબના સભ્યો છે, દાદા દાદી છે, એના માતાજીની મમ્મી છે, એની કાકી છે, એના બીજા નાના મોટા ભાઈઓ બહેનો છે, તો એ બધા ગામડે રહે છે. ફ્રેન્ડ્સ, હવે છે કૃષ્ણ અને કાવેરીનો પરિવાર. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. કૃષ્ણ અને કાવેરી તેના પિતા સાથે રહે છે. તેની માતા બીજા શહેરમાં રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણ કાવેરીને શાળાએ છોડે છે, પછી તે કોલેજ જાય છે. તેમના પિતા દિવસે દુકાન જાય છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા શું કહે છે કે કૃષ્ણ અને કાવેરી નામની બે જે છોકરી છે તે તેના પિતાજી સાથે રહે છે, અને તેની માતા છે તે બીજા શહેરમાં રહે છે, તે લોકો સાથે રહેતા નથી. અને એ લોકો શું કામ કરે છે? તો ત્રણેય સાથે સવારે શું કરે છે? સવારે ત્રણેય સાથે જ ચૈલા જાય છે. એટલે કે જે કૃષ્ણ છે એ મોટી બેન છે અને કાવેરી છે નાની બેન છે. અને કૃષ્ણ કાવેરીને શાળાએ પહેલાં મૂકે છે અને પછી તે કોલે જાય છે, અને તેના પિતાજી પણ દુકાને જાય છે. કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે. જે નાની બહેન છે ને કાવેરી, તે ઘરે આવી જાય છે બપોરે. તે ઘર ખોલે છે અને કૃષ્ણની રાહ જોવે છે. કોલેજથી આવીને કૃષ્ણ અને કાવેરી બંને સાથે જમે છે. કાવેરી પણ તેનું ગૃહ, શાળાનું ગૃહ કાર્ય પતાવી પછી તે ઉતરવા જાય છે, અને પાછી આવી તે ભાઈ સાથે કેરમ રમે છે અને ટેલિવિઝન જોવે છે. ટેલિવિઝન એટલે કે ટીવી જોવે છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે છે અને સૌ સાથે બેસીને તે લોકો જમે છે, બરાબર. ત્યારબાદ રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. એની માતા કંઈક કદાચ કંઈક નોકરી માટે કે કંઈક કામ હશે, કંઈક બહાર રહેતા હશે, બીજા શહેરમાં રહેતા હશે. એટલે જ્યારે રજા પડે છે ત્યારે કાવેરી તેના માતા સાથે રહેવા માટે જાય છે. કૃષ્ણ પણ ત્યાં થોડા દિવસ રોકાય છે. તેની
કૃષ્ણા અને કાવેરીના પરિવારને લક્ષીને હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તો તમારે મને એના આન્સર આપવાના છે. એવા વાક્ય સામે ખરું કરો, તો ફ્રેન્ડ્સ અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે, તો એ આપણે વાંચીએ. અને જો એ તમારા કુટુંબમાં એ થતું હોય, આ વાક્ય જે લખ્યું છે એ પ્રમાણે જો થતું હોય, તો તમારે એની સામે ખરું કરવાનું છે. બરાબર, પહેલો છે કે ઘરના બધા સભ્યો કામ કરે છે. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં બધા જ સભ્યો, સ્ત્રીઓ પુરુષો બધા જ સભ્યો કામ કરતા હોય તો ત્યાં ખરું કરવાનું. બરાબર, નહીં તો કંઈ નહીં કરવાનું, નહીં કરતા હોય તો કંઈ નહીં કરવાનું. ત્યાર પછી બીજું છે કે કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે. એટલે કે ફ્રેન્ડ્સ, કે બધા જ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, એકબીજાની લાગણીને સમજે છે, જો એવું હોય તો તમારે ત્યાં ખરું કરવાનું. ત્રીજું છે કે ઘરના વડીલો જ કામ કરી નાણાં મેળવે છે. ફ્રેન્ડ્સ, જો તમારા ઘરમાં ફક્ત વડીલ લોકો જ કામ કરવા જતા હોય, બરાબર, અને એ લોકો જ પૈસા કમાતા હોય, તો તેમાં ખરું કરવાનું. જો બધા જ કમાતા હોય તો ત્યાં ખરું કરવાનું નહીં. ત્યાર પછી શું છે કે કુટુંબના સભ્યો મોટે ભાગે એક જ ઘરમાં સાથે રહે છે. ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં પણ જો બધા જ લોકો સાથે રહેતા હોય, તમારા કુટુંબમાં જેટલા પણ સભ્યો છે બધા જ સાથે રહેતા હોય, તો તેમાં ખરું કરવાનું, નહીં તો ખરું કરવાનું નહીં. ત્યાર પછીનું છે કે કુટુંબના સભ્યો મોટે ભાગે એકબીજાને મળવા આવતા હોય છે. એટલે કે ફ્રેન્ડ્સ, જો કદાચ ચલો છૂટા રહે છે, જુદા જુદા ઘરે રહે છે, પરંતુ શું એ લોકો એકબીજાને મળવા આવે છે? જો મળવા આવતા હોય, એકબીજાને મળતા હોય તમે કોઈપણ પ્રસંગે, તહેવારે, તો તેમાં ખરું કરવાનું, નહીં તો કંઈ નહીં કરવાનું. ત્યાર પછી છે કે કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે. ફ્રેન્ડ્સ, જો બધા સાથે રહે તો થોડી ઘણી લડાઈ તો થાય, થોડો ઘણો ઝઘડો તો થાય, પરંતુ શું તો પણ સાથે જ રહે છે, તો તેમાં ખરું કરવાનું, નહીં રહેતા હોય તો નહીં, કંઈ પણ નહીં કરવાનું. ત્યાર પછી છે કે કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે ફ્રેન્ડ્સ, જો તમારા કુટુંબમાં નાના બાળકો અને જે વૃદ્ધો હોય, આપણા દાદા દાદી, એ લોકોનું ધ્યાન આપણા મમ્મી પપ્પા કે કોઈ પણ રાખતું હોય, તો ત્યાં ખરું કરવાનું, જો નહીં રાખતા હોય તો કંઈ નહીં કરવાનું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારી ચોપડીમાં આ વાક્યની સામે ખરું કરવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા સીતાનું કુટુંબનું વૃક્ષ આપેલું છે. એટલે જુઓ, ત્યાં આગળ કેવી રીતે બનાવેલું છે કે સૌથી વડીલ કોણ છે? તો દાદા દાદી. બરાબર, પછી એમના છોકરા કોણ છે? તો જો નાના કાકા, ફોઈ, મોટા કાકા અને મોટી કાકી. બરાબર, આ શું છે? એમના છોકરાઓ છે. બરાબર ને? ત્યાર પછી એની નીચે કોણ છે? દીદી અને ભાઈ. તો આ રીતે તમારે તમારું કુટુંબ વૃક્ષ બનાવવાનું છે. તમારા
સબ કુટુંબમાં કેટલી વ્યક્તિ રહે છે, તો આ રીતે તમારે તમારા કુટુંબનું વૃક્ષ બનાવવાનું છે. ફ્રેન્ડ્સ, આના માટે તમે તમારા મમ્મી પપ્પાની પણ હેલ્પ લઈ શકો છો કે કઈ રીતે બને આ બતાવવાનું તમારા મમ્મી પપ્પાને, બરાબર ને? અને તે રીતે પણ તમે બનાવી શકો છો. અને આ રીતનું તમારું કુટુંબ વૃક્ષ તમારે ચોપડીમાં અને નોટમાં બંનેમાં તમારે તમારું કુટુંબ વૃક્ષ દોરવાનું છે. એના માટે તમે તમારા વડીલોની પણ સલાહ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠ